సతతం నిజమూర్తి చింతకానామధిక శ్వేతమనోహర ప్రకాశే హృది దర్శిత రమ్య దివ్య రూపం భగవంతం తమహం హరిం నమామి. ఓం శ్రీ స్వామినారాయణాయ నమో నమః. శ్రీ హరి కృష్ణాయ నమో నమః. శ్రీ పూర్ణ పురుషోత్తమాయ నమో నమః. વાલા ભક્તો, એક અઠવાડિયામાં જે કાંઈ ગુરુજીએ કથા કરી છે એ કથામાંથી આપણે કેટલુંક યાદ રાખીએ છીએ, પોતાના માટે કેટલુંક લીધું છે એ બધું આમાંથી આપણને ખ્યાલ આવે. જેટલું જેટલું પોતાને ટચ થઈ ગયું હોય એ સહજ તરત ઉતાર આવે, એમાં ગોખવાની જરૂર ન પડે. છતાંય પણ જેટલા જે પ્રશ્નો આપણને આવડે એનાથી રાજી બહુ મળે. પૂજ્ય ગુરુજીએ સાગર કથા કરી અને આપણને બધાને દિવ્ય ચિંતામણી આપ્યો છે. આપણે પુરુષોત્તમ નારાયણને પામવા માટે ઘણા કાળથી મહેનત કરતા હતા. અનંત જન્મોથી આપણે પુરુષોત્તમ માટે મહેનત કરતા 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 આ કાળ એક એવો આવ્યો છે કે સહેજે આપણે ભગવાનને પામી શકીએ. અને એમાં આજે સાગર કથા શરૂ થઈ છે ને, એ તો ગજબની વાત છે. દરેક લોકોને ખૂબ ખૂબ લાભ મળે છે. પૂજ્ય ગુરુજી એવી સરસ કથા કરે છે, એવી સરસ સાગરમાં વાતો આવે છે. ગઈકાલની સાગર કથા કેમ કેવી જોરદાર, આમ આપણા માટે તો આમ એકદમ સમજવા જેવી. એવી કથાઓમાંથી સારા સારા પોઈન્ટ પકડી અને આપણે આપણા જીવનમાં ઉતારીએ તો કામ થઈ જાય. તો આપણે ગઈકાલની સાગર કથામાંથી પહેલા પ્રશ્નો લેશું. વિદ્વાનો પાસે તથા મૂર્ખાઓ પાસે આપણા ગુણ શા માટે ન ગાવા જોઈએ? રમેશભાઈ ભાવસાર. વિદ્વાનો જે ગુણ છે એ ઓળખી જ જાય છે, એટલે ગુણગાન કરવાની જરૂર નથી. ને મૂર્ખાઓ છે એ કોઈ દળ સમજવાના નથી, એટલે ગુણગાન કરવાની જરૂર નથી. બરાબર છે, સરસ. વિદ્વાનોને તો એમનેમ ખ્યાલ આવી જાય કે એનામાં આ ગુણ છે, એને આપણે કહી તો જ ખ્યાલ આવે એવું નથી. અને મૂર્ખાઓ પાસે કંઈ નહીં હું છે એ કંઈ સમજવાના છે નહીં. એટલે મતલબ કે આપણે આપણા ગુણગાન ગાવાની જરૂર નથી. કાલે જ્ઞાનની શું વ્યાખ્યા કહી હતી અશોકભાઈ? આપણને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આપમેળે જ કરી શકીએ તો આપણને જ્ઞાન છે એમ કહેવાય. હા, જ્ઞાનનો અર્થ એ નથી કે આપણને કોઈ પ્રશ્ન પજવતા ન હોય, પણ જ્ઞાનનો અર્થ એ છે કે આપણા જે પ્રશ્નો છે એને આપણે સફળતાપૂર્વક ઉકેલી શકીએ, આવો અર્થ થાય. ગુરુજી કાલ ચોખવટ કરી હતી કે જ્ઞાનમાં બધા એવું સમજે કે બહુ પ્રશ્નો થતા હોય અને બહુ બધા પૂછપૂછ કરતા હોય ને બહુ એવું થતું હોય તો એમ માને કે જ્ઞાની છે. ના, એવું નથી. જ્ઞાનીને પ્રશ્ન હોય પણ એ પોતે ઉકેલી શકે. એને પ્રશ્નો હોય ખરા પણ એ ન ઉકેલી શકે એવું નહીં, સફળતાપૂર્વક ઉકેલી શકે. એ જ્ઞાનની વ્યાખ્યા કરી હતી કાલે. જે સંપૂર્ણ જ્ઞાની હોય છે તેને સદૈવ કેવું રહે છે? હા, સ્નેહ વલ્લભ સ્વામી. એને એવું રહે કે મને કાંઈ ખબર નથી પડતી, હું અજ્ઞાની છું એવું રહે. હા, બહુ સરસ. એને ક્યારેય એમ ન થાય કે હું જ્ઞાની છું, એને એમ જ રહે મને કાંઈ ખબર પડતી નથી, મને હું ખબર પડે આ બધા કેટલા મહાન છે, એને અખંડ એમ જ વર્તા કરે. એને ક્યારેય એવું ન થાય કે હું જ્ઞાની છું. બીજા બધાએ માને પણ પોતાને એવું ન થાય. અને પોતાને જો એવું થયું કે હું જ્ઞાની છું તો એ જ મોટા મોટું અજ્ઞાન છે. એને તો એમ જ રહે મને શું ખબર પડે આ બધા કેટલા મહાન સંતો છે, ભક્તો છે, આમાં મારું હું આમાં ચાંસ ડૂબે, એમ એને વર્તા કરે. ત્યારે સમજવું કે આ સંપૂર્ણ જ્ઞાની થયા આપણે. જ્યાં સુધી મનમાં એમ રહેતો કે મને ખબર પડે છે ત્યાં સુધી જ્ઞાની નથી આપણે. હવે જૂઠું બોલનારાને શેની જરૂર પડે? શ્યામચરણ સ્વામી કહે છે જૂઠું બોલનારાને સ્મરણ શક્તિની ખૂબ જરૂર પડે. હા, એને સ્મરણ શક્તિ ખૂબ હોવી જોઈએ. યાદ શક્તિ ન હોય ને એને ખોટું બોલાય જ નહીં એવું ગાલ ગુરુજીએ કીધું હતું. કારણ કે એક જગ્યાએ કંઈક કીધું ને બીજી જગ્યાએ બીજું કંઈક કીધું, હવે એ બધું યાદ રાખવું પડે કે મેં આને આમ કીધું હતું, આને આમ કીધું હતું, આને આમ આ વાતને આમ કરી હતી. હવે યાદ ન હોય બીજી વખત કંઈક વાત થાય વળી બીજું બોલાય જાય, ડબલ વાત થાય. એટલે ખૂબ સ્મરણ શક્તિ હોય તો જૂઠું બોલવું, એનો મતલબ એ થાય છે કે જૂઠું બોલવું નહીં. એટલે જે ગમે ત્યારે ગમે એ પૂછે જેવું છે એવું કહેવાય, વાત સીધી તો કોઈ પ્રશ્ન જ નથી. પણ જૂઠું બોલનારા
ઘણીક વાર ચાલે એમ, પણ અંતે થોડુંક લાંબુ થાય, એક બે ચાર વ્યક્તિ પાસે થાય ને વાત, એટલે એ પકડાય જ જાય. કારણ કે ભાઈ બધું યાદ રહે નહીં કે આને શું કીધું હતું ને કેમ ખોટું બોલાતા, એ થોડુંક ફરતું જાય, બદલતું જાય. એને બદલે જેવા છે એવા રહી, નિખાલસ નિષ્કપટ જે વાત હોય એ કહી દે તો કાંઈ પ્રશ્ન નથી. તો યાદ રાખવાની જરૂર જ નથી, કાંઈ સેજે સેજે જે વહી થઈ ગયું એ કહી દીધું. એટલે જૂઠું બોલનારાને સ્મરણ શક્તિ તેજ હોય, બધું એક પાઠી જોઈ, એક પાઠીમાં સમજાય ને, એક વખત એક વસ્તુ વાંચી ફરી વાર વાંચવાની જરૂર જ નહીં, એક વખત બોલાય ફરી વાર વિચારવાની જરૂર નહીં, યાદ જ હોય એને. એક પાઠી હવે એવા એક પાઠી હોય તો ખોટું બોલે તો વાંધો નહીં, એવા તો ક્યાંથી હોય કોઈ, એટલે ખોટું ન બોલવું મતલબ એ છે. હવે મુમુક્ષુને કયા ગુણનું અભિમાન નથી આવતું, કેવા ગુણો હોય જેનું અભિમાન ન આવે મુમુક્ષુને? કાર્તિક ભગત, મુમુક્ષુને જે ગુણો પોતાના જીવનમાં સહેજે વણાઈ ગયા હોય તેનું અભિમાન નથી આવતું. બરાબર છે, સરસ. જે ગુણ પોતાના જીવનમાં વણાઈ ગયા છે, એનું જીવન બની ગયા છે, જીવનનો જ એક ભાગ બની ગયો છે, સહજ સ્વભાવે, એને એનું અભિમાન ન આવે. નહીં તો ખાલી આમ ઉપર છેલ્લા ગુણ છે પણ એના જીવનમાં વણાયેલા નથી, જીવનરૂપ નથી બની ગયા, તો એનું અભિમાન આવ્યા કરે કે હું આમ છું ને મને આ ખબર પડે છે ને, હું આવો મોટો છું ને, હું આવો વિદ્વાન છું કે હું આવો બુદ્ધિશાળી છું, એમ જીવનનો એક ભાગ નથી બની ગયો એટલે અભિમાન આવે છે. એટલે ગુણ તો બધા ભગવાનના છે, દરેક ગુણો શ્રીજી મહારાજના છે, એમાંથી જ બધાને ગુણો મળે છે. જેને જેને જે કંઈ ગુણો પ્રાપ્ત થાય છે એ ભગવાનના છે, પણ એ ભગવાનના ગુણો જ્યારે આપણા જીવનમાં ઉતરી જાય, આપણા જીવનનો ભાગ બની જાય, તો સહજ થઈ જાય, કાંઈ નહીં. ઓકે, સરસ. એમાં કાંઈ પ્રશ્ન કોઈ એમ કહે એને તમારા ગુણ છે તો એને, ના એવું કાંઈ નથી, એવું કાંઈ મને તો કોઈ દેખાતું નથી, સહજ જીવન એવું થઈ જાય. ભગવાન કરતાં પણ ભગવાનનો ખપ મળવો દુર્લભ સાથી છે. ભગવાન મળવા તો દુર્લભ છે, પણ ભગવાનનો ખપ મળવો એના કરતાંય દુર્લભ છે. એમ કેમ, એનું કારણ શું? આમાંથી વાંચી નાખીએ આપણે. કેમ જે ખપ ન હોય તો ભગવાન મેળવ્યા હોય તોય ટકતા નથી. ખપ નથી ને કદાચ ભગવાન મળી ગયા તોય રહેવાના છે, નથી ટકવાના, કારણ કે એને ભગવાનનો ખપ જ નથી ને જોતા જ નથી. ખપ મળે પછી જો ભગવાન મળે, ખરેખરી ભૂખ જાગે ને પછી ભોજન મળે ને, તો એનો સ્વાદ આવે, તો એનું પેટ ભરાય અને તો એને આનંદ આવે. એમ ભગવાનની ભડભડતી ભૂખ ગુરુજી શબ્દ વાપરે છે. જ્યાં સુધી આપણને ભગવાનની ભૂખ નથી, ભગવાનની જરૂર નથી, ભગવાનનો ખપ નથી, ત્યાં સુધી ભગવાન મળે ને તોય કામના નહીં. ઘણાય માણસોને ભગવાનનો યોગ થયો છે પણ એને ક્યાં ભગવાનની જરૂર હતી? આપણે પહેલેથી જોતા આવો કે ભાઈ આ કૌરવો હતા એને બધાને ભગવાન મળ્યા હતા કે નહોતા મળ્યા? એને સામે જતા ને ભગવાન, એને આરે જતા ને, એ જ કાળમાં હતા ને, એને શું લાભ થયો? એને ભગવાનની જરૂર જ ક્યાં હતી કોઈને? મહારાજ વખતે ઘણા માણસો એવા હતા કે મહારાજના યોગમાં આવેલા, ગઢડામાં કાંઈ ઓછા માણસો હોય છે, ગઢડામાં કાંઈ બધાને ભગવાનની જરૂર હતી? ભગવાન તો રોજ ત્યાં હતા, ચરિત્ર કરતા હતા, ગઢડામાં રહેતા હતા, બધાને ખબર હતી. પણ જેને ખપ ન હોય એને શું કામના ભગવાન? એટલે બધા કરતાં પણ ભગવાનનો ખપ મળવો દુર્લભ છે, ભગવાનની ભૂખ જાગવી જરૂરી છે. અને આપણી અંદર મોટામાં મોટી ખામી હોય તો એ છે, ભગવાન તો સહજ સ્વભાવે સાક્ષાત સત્સંગમાં વિચરે છે, પણ આપણને ભગવાનની જરૂર નથી એવી, એટલી બધી ભૂખ જાગી નથી, એટલે આપણને ભગવાન સાક્ષાત પ્રગટ હોવા છતાં પણ એનો લાભ મળતો નથી. આપણા આત્માની અંદર પણ મહારાજ સાક્ષાત બિરાજે છે, જેવા છે એવા ને એવા બિરાજે છે, પણ આપણને એની જરૂર નથી ને, એટલે એનું ફિલિંગ નથી, એટલે અનુભવ થતો નથી. જો આપણને ભગવાનની જરૂર હોય, ભગવાનની ભૂખ લાગી ગઈ હોય ને, તો ભગવાન ભગવાન થઈ જાય ને, ઘડીકમાં ભગવાન મળે. ઓલો રામકૃષ્ણ પરમહંસ પાસે ઓલા વિવેકાનંદ આવ્યા ત્યારે દાખલો આવે છે ને, એ કે મારે ભગવાન જોઈશે, તો પછી એને ઓલા સ્નાન કરવા માટે લઈ ગયા નદીમાં, ત્યાં જઈને નરેન્દ્રનું માથું પકડીને પાણીને દુબાડી દીધું. થોડીક વાર તો વાંધો ન આવે, પણ પછી શ્વાસની તકલીફ પડવા માંડી, એટલે તરત આમથી આમ કર, પણ પ્રેશર એવું રાખ્યું માથું નીકળવા જ નહોતી, અને એટલું બધું જોર કરીને છેવટે બારું કાઢ્યો, અને કે હું પણ તમે તો આ શું કરો છો કે, તો કે તને પાણીમાંથી બહાર નીકળવાની કામ કેવી ઈચ્છા થતી હતી? અરે હું વાત કરો છું કે,
મરી જાત કે ઈચ્છાની વાત શું કરો છો કે એના વગર જીવાય એમ જ નહોતું કે બહાર નીકળવું જ પડે એમ હતું તો કે આવી તને ભૂખ જાગીશ ભગવાન મળવાની તો મળી જાય એમ આપણને જેવી ઓક્સિજનની જરૂર છે આપણા શરીર ટકાવવા માટે એવી ભગવાનની જરૂર આપણા આત્મા માટે છે આપણો આત્માનો આત્મા મહારાજ એની કેવીક જરૂર છે એ કેવીક ભૂખ છે એમ છે એટલે કીધું કે ભગવાન મળવા કરતાં પણ ભગવાનનો ખપ જાગવો ને ભગવાનની જરૂર અનુભવવી ભગવાનની ભૂખ જાગવી એ અતિ દુર્લભ છે કોઈ પણ હિસાબે આપણને જો ભગવાનની ભૂખ જાગી જાય તો પછી એને કહેવું ન પડે ભૂખા માણસને કહેવું પડે થાળ પીરસીને પડ્યો હોય ભૂખા માણસને કહેવું પડે જમવા માંડે એ જમવાનું શરૂ જ કરી દે એ શ્લોક બોલાણો બોલાણ ન બોલાણ ત્યાં ચાલુ જ થઈ ગયું હોય ખબર રાહે એનો જે બોલાણ વગર ચાલુ કરી દે સીધું પાળીને જ એટલો ભૂખો થયો હોય કડકડતી ભૂખ લાગી હોય ને ત્રણ દિન ભૂખો હોય ને બેહાર્યો હોય ને એક દિન ખાલી ઉપવાસ કર્યો હોય ને સવારે પારણાની ઉતાવળ થાય જલ્દી જલ્દી પૂજા થાય જલ્દી જલ્દી માળા થાય માનસી જલ્દી જલ્દી થાય કારણ કે જલ્દી પછી આમ ભૂખ લાગી ગઈ એમ ભૂખ જાગી જાય ને તો વ્યવહારના કામ બધા એમ થાય પછી જલ્દી ભગવાન મળી જાય બસ બધું થાય એ બધું થાય ત્યાં કરે હેલા કરે એમ થયા કરે પણ ખપ ન હોય તો પછી હવે સહેજ આમથી આમ આમથી આમ બધું વિચાર્યા કરે ને આટા માર્યા કરે ને દાડા પૂરા થાય આપણને મોક્ષ માર્ગમાં જેટલી તકલીફો રહે છે અને દાસપણું નથી રહેતું તેનું કારણ શું છે અશોકભાઈ ચાવડા? એનું કારણ એ છે કે આપણને કલ્યાણનો ખપ નથી. બરાબર છે, એ જ વાત છે. આપણને ખપ નથી, ખપ નથી ને એટલે જ આ બધી તકલીફો છે. આ દાસ થવાતું નથી એનું કારણ જ એ છે. બાકી મૂળ ધર્મ આપણો દાસપણું છે, આપણે દાસ જ છીએ, સદાને માટે દાસ છીએ. પણ આપણને ખપ નથી ને એટલે કાંઈ પડી નથી, કાંઈ નહીં. હવે એમ હું પણ કાંઈક છું, તમે કાંઈક છો, ભગવાનને સુધી કહી શકાય તમે આમ તો હું આમ, એમ તમે એક તત્વ છો તો હું એક તત્વ છું, હું એક અનાદિ તત્વ છું, એમ થઈ જાય ને પૂરે. ખપ નથી એટલે એટલે જ દાસપણું નથી આવતું. અને દાસપણાની ઉપર ગઈકાલે બહુ સરસ કથા હતી, સહી સરસ જબરજસ્ત કથા થઈ હતી. આધારાનંદ સ્વામીએ શ્રીહરિને મેઘની ઉપમા આપી તથા શાસ્ત્રો સંતોને કુવા તળાવની ઉપમા આપી, તો શું સમજાવ્યું હતું રામસ્વામી? સ્વામી કે મહારાજ, મેઘ જેવા છે એ વિના કારણે પણ જીવ ઉપર કૃપા કરી જેમ વરસાદ તમામ ધરતીને ભીની કરે છે, નદી સરોવરમાં પાણી ભરે દે છે, એમ ભગવાન અનંત જીવના કલ્યાણ વિના કારણે પણ કરે છે. અને સંત છે એની પાસે જાય જીવ અને એને શરણે થાય અને આ જોડે ત્યારે એનું કલ્યાણ કરે છે. બહુ સરસ, લ્યો સારી વાત છે, સરસ વાત યાદ રાખી. એવું છે, મેઘ જ્યારે વરસે કૃપા એમ ભગવાન કૃપા વરસાવે છે. એ શુદ્ધિ અશુદ્ધિ કાંઈ જોયા વગર દરેક ભૂમિ ઉપર મેઘ વરસે, ખાડો હોય ટેકરો હોય, શુદ્ધ હોય અશુદ્ધ હોય, પાણી હોય ભૂમિ હોય, દરેક જગ્યાએ પર્વત હોય તળાવ હોય બધે જ વરસે. એમ ભગવાન કૃપા વરસાદ એ કોમન છે, એ બધે વરસાવે, પાત્ર હોય કે કુપાત્ર હોય બધાનો જ મોક્ષ જીવનો કરી શકે ભગવાનની કૃપા. પણ જ્યારે સંત છે ને અને શાસ્ત્ર છે એની પાસે આવે, એની નજીક થાય, એમાં હેત થાય, એને વાતો સમજાવે અને એમ ધીમે ધીમે એનો બધાનો વચન માને એના સંતના, એનું કલ્યાણ કરે. એમ તો કુવાન તળાવ હોય એમાં કેવું હોય કે એની પાસે જઈને આપણે ગ્રહણ કરીએ તો પાણી મળે, એ આપણી પાસે ન આવે, આપણે ત્યાં જવું પડે. પણ વરસાદ આપણે જ્યાં હોય ત્યાં વરસે, સીધો માથે પડે, એમ ભગવાનની કૃપા છે. એટલે ભગવાનની કૃપા તો અનહદ કૃપા છે, ભગવાનની કૃપાનો કોઈ પાર નથી, એવી કૃપા કરીશ ભગવાને. હવે પંચ વિશે કોને નડે નહીં? સાધુ જીવન સ્વામી, પ્રકૃતિ પુરુષથી પર છે એને સત્ય માને ને એનાથી જે કંઈ ઓરું છે એને અસત્ય માને, અને પ્રકૃતિ પુરુષથી પર પોતાને માને તો અને એવી રીતે ભજન કરે તો એને ન નડે. બહુ સરસ કાલ ગુરુજીએ વાત કરી હતી મધ્યના 30મા વચનામૃત ઉપર કે સોનું ને સ્ત્રી કોને બંધન ન કરે, તો પ્રકૃતિ પુરુષ થકી પર એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ એને સત્ય માને, એ બ્રહ્મને પોતાનું સ્વરૂપ માને, અને પ્રકૃતિથી ઓરું પ્રકૃતિ ને પ્રકૃતિનું કાર્ય માત્ર અસત્ય જાણે નાશવંત જાણે તુષ સમજે ને માં એક નામરૂપથી સદા વૈરાગ્યને પામે એમ ન નડે. પ્રકૃતિ પુરુષ થકી પર વર્તે એટલે કે પોતાને અક્ષરરૂપ સમજે. જ્યાં સુધી આપણે દેહરૂપ વર્તીએ છીએ, જ્યાં સુધી પોતે દેહથી છૂટો આત્મા થઈ અને અક્ષરરૂપ નથી વર્તતા ત્યાં સુધી વિષય નડે.
જ્યારે આપણે આપણને પ્રકૃતિ પુરુષ થકી પર એ જે બ્રહ્મ એને પોતાનું સ્વરૂપ સમજીએ એટલે પછી પ્રકૃતિથી પર થઈ ગયા છીએ એટલે કાંઈ નડવાનો પ્રશ્ન આવતો નથી. એની હારવાર પ્રકૃતિ અને પ્રકૃતિમાંથી ઉપજા જે કાર્ય માત્ર જે કાંઈ દુનિયામાં સૃષ્ટિમાં દેખાઈ રહ્યું છે એ બધું અસત્ય છે, નાશવંત છે, તુચ્છ છે. અને નામરૂપ જે કાંઈ કહેવાય છે એ બધામાં દોષ દ્રષ્ટિ દેખાય ને, કારણ કે નામરૂપ બધું નાશવંત છે. એ બધામાં વૈરાગ્યને પામે એમનો નડે, બાકી બધાને નડે. આ એવો જબરજસ્ત બંધન છે પંચવિષયનું કે એ ભગવાનની સામે ઊભા રહેશે. એટલે કે પંચવિષય છૂટે ત્યારે જ ભગવાન મળે છે. પંચવિષય છોડવા માટે પ્રકૃતિ પુરુષથી પર પોતાને વર્તવું પડે. પ્રકૃતિ સે પર વર્તે જ્યાં લગહી, પંચવિષયનો લોપે ત્યાં લગહી. ત્યાં સુધી પંચવિષયનો લોપે, બાકી તો સમાધિ થતી હોય ને તોય સમાધિ હોય ત્યાં સુધી બરાબર, સમાધિ ઉતરે એટલે પાછા હતા એમને એમ કામ કરવા માંડે. એટલે હવે આપણે શું કરવું? તો ભગવાન સંબંધી જે પંચવિષય છે એને જ ગ્રહણ કરવા, એટલે કે ભગવાન સંબંધી ક્રિયા પરાયણ રહેવું. જે કાંઈ આપણે કરીએ એને ભગવાનનો સંબંધ લગાડવો, એટલે એ બધા વિષયો છે એ દિવ્ય થઈ જાય, પછી નિર્ગુણ થઈ જાય. મહારાજે વતનામૃતમાં કીધું છે મધ્ય અંત્યારમાં કે ભગવાનના સંબંધે કરીને નિર્ગુણપણું થાય છે. એ ભગવાનના સંબંધવાળા વસ્ત્ર, પાત્ર, પુસ્તક જે કાંઈ છે એ બધું જ, વાહન જે કાંઈ છે એ બધું નિર્ગુણ છે ભગવાનના સંબંધે કરીને. એટલે જે કાંઈ વિષયો ગ્રહણ કર્યા વગર જીવને ચાલતું નથી, પણ એટલું જ છે વિષયને જે સમજણ ટ્રાન્સફર કરવાની છે, જે જગતના માયિક વિષયો છે એમ માયિક વિષય ભગવાનને બદલે ભગવાન સંબંધી વિષયો ગ્રહણ કરવા. એટલે કે જ્યાં સુધી ભગવાન સંબંધી વિષય કે ભગવાન સંબંધી ક્રિયાથી આપણે બીજી કાંઈ પણ કરીશું ત્યાં સુધી અસર કરશે, એ નડ છે અને નુકસાન થાય આપણને. જીવની મતિ શુદ્ધ ક્યાં સુધી રહે છે? સ્નેહાળો સ્વામી, સંતો ભક્તોમાં અલૌકિક ભાવ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એની મતિ શુદ્ધ રહે છે. બહુ સરસ, આ એક પરફેક્ટ વાત છે. આપણે મતિને શુદ્ધ રાખવી હોય ને તો અલૌકિક ભાવ જોઈ. મહારાજમાં, સંતોમાં, ભક્તોમાં બધે દિવ્ય ભાવ, મુક્ત ભાવ, અલૌકિક ભાવ. એ જ્યાં સુધી વર્તા કરશે ત્યાં સુધી આપણી મતિ શુદ્ધ રહેશે, નહીં તો મતિમાં માયિક ભાવ આવી જાય. કારણ કે આપણે માયિક ભાવે જ જોઈએ છીએ ને, ક્યાંય પણ માયિક ભાવ જોયો એટલે એ માયિક ભાવ જ આવવાનો આપણામાં. અલૌકિક ભાવ જોઈએ તો અલૌકિક પણ આવે, બહુ સીધું છે. એટલે જ્યાં સુધી આપણી મતિમાં દિવ્ય મતિ, અલૌકિક મતિ નથી થતી આપણી મતિ, ત્યાં સુધી આપણને આ બધા પ્રશ્નો છે. એટલે શુદ્ધિ થતી નથી, માયાનો ભેગ ભળેલો રહેશે. શ્રીહરિ અને સંતો ભક્તોમાં શુદ્ધ મતિ હોય તો શું ફળ મળે? રમેશભાઈ ભાવસરને આપો. મોક્ષ નિશ્ચિત થઈ જાય. પાક્કું પાક્કું, બહુ સરસ, લ્યો સારી વાત છે રમેશભાઈ. શુદ્ધ મતિ જ્યાં અલગ મોક્ષ હિ નિશ્ચય હોત જરૂર, યા મેં ફેર નહીં કબહું દ્રઢ કરી જાન ના ઉર. શુદ્ધ મતિ છે એટલે સિક્કો મારી દીધો, નિશ્ચય મોક્ષ થાય જરૂર. શુદ્ધ મતિ છે એને, એનો અર્થ એ થયો કે અલૌકિક મતિ થઈ છે આપણે, અલૌકિક ભાવથી આપણે જોઈએ છીએ એટલે મોક્ષ થઈ જવાનો. આગલા પ્રશ્નમાં શુદ્ધ મતિની વ્યાખ્યા આવી ને કે અલૌકિક ભાવથી દ્રષ્ટિથી આપણે જોઈએ, જ્યાં સુધી ભગવાનને, સંતોને, ભક્તોને અલૌકિક મતિથી નથી નિહાળતા ત્યાં સુધી મોક્ષનું ઠેકાણું નથી, એટલે કે મોક્ષ નહીં. પણ શુદ્ધ મતિ થઈ ગઈ, અલૌકિક ભાવ થઈ ગયો એટલે નિશ્ચય મોક્ષ. આધારણ સ્વામીએ સિક્કો મારી દીધો છે પરફેક્ટ, કે મોક્ષ પાકો તમારે, નિશ્ચય હોત જરૂર, નિશ્ચય મોક્ષ, એમાં શંકા નહીં આવે, મોક્ષ થવાનો જ. આપણી મતિમાં જો માયિક ભાવ રહેતો હોય તો વિચારવું કે મોક્ષનું આપણું કેવું. અને આ પછી એક એવી સરસ વાત છે કે આપણે એમાં કાંઈ કરવાનું નથી, બીજાને મોટા માનવાના છે, ખાલી માનવાના જ છે, સાધન કાંઈ બીજા એવા નથી એમાં. બીજાને મહાન માનીએ, બીજામાં ભગવદનું દર્શન કરીએ, બીજાને મુક્ત માનીએ, એવો અલૌકિક ભાવ રાખીએ એટલે મતિ શુદ્ધ થાય, અને આમ વર્તે શુદ્ધ મતીએ એટલે મોક્ષ થાય. એટલે આમાં આપણે શું કરવાનું? એવું બીજાને મોટા માનવા, બીજાને દિવ્ય માનવા, મુક્ત માનવા, એ જ છે ને. તોય પણ આપણા જીવની એવી અવળાઈ છે કે એ તૈયાર જ નથી. મુક્ત હોય તોય માનવા તૈયાર નથી ને, તો એમ કે તમને લાગે, બાકી આમ કર્યું જ ને જો ને, આમ જ છે ને.
આમ તો કાંઈ વધતું હોય છે, આમ હોય આમ ન હાલે ને, કોઈ પણ રીતે એને ભગવાન હોય ને તોય દોષ દેખાય, તો સંતો ભક્તોની તો ક્યાં વાત કરવી. એટલે અલૌકિક મતિવાળાને મોક્ષ પાકો, શુદ્ધ મતિ થઈ ગઈ છે બસ એની, એટલે હવે મોક્ષ જરૂર. અને જ્યાં સુધી શુદ્ધ મતિ છે થવા માંડી, જેને અલૌકિક ભાવે દેખવા માંડ્યો, ત્યાં સુધી દિન પ્રતિદિન રોજ રોજ એ માણા ફટાફટ વધતો જાય. હા, નવો નવો સત્સંગમાં આવેલા હોય ને તોય અલૌકિક ભાવવાળો હોય છે ને એ તમે જોજો ખૂબ ઝડપથી આગળ વધશે, ફટાફટ સ્પીડમાં. બાકી તો વર્ષો જૂના સત્સંગ એ હોય ને તો એ બધું આમથી આમ આમથી આમ કર્યા કરતા મતિમાં અશુદ્ધતા છે ને, અલૌકિક ભાવ નથી ને, એટલે આગળ વધાય જ નહીં, એ ત્યાં ત્યાં જ રહે. એ થોડું ઘણું માંડ થોડું કંઈક થયું તો વળી પાછો કાંઈક કરી વળી પાછો પડે, એમને માયલા કરે, એમને જિંદગી પૂરી કરે, આગળ ન વધી શકે. દિન પ્રતિદિન જે આમ સ્પીડમાં વધવું પડે ને એ ન થાય એનાથી. અને આજકાલના નવા આવેલા સત્સંગમાં જોડાયેલા હોય ને તોય તમારે ઘણા બધા આગળ વયા જાય, આપણને લાગે કે આમ કેમ, પણ એનું રહસ્ય એટલું જ, એ અલૌકિક મતિથી વર્તે છે બસ, એની દિવ્ય મતિ થઈ ગઈ છે, શુદ્ધ મતિ થઈ ગઈ છે, અલૌકિક ભાવથી બધું જોવે છે, દરેક ક્રિયા થતી. હા, એ બહુ મજા આવી હો, અરે વાહ કેવી સરસ વાત કરી, અરે વાહ કેવી સરસ, આ કેવો સરસ ઉત્સવ, કેવા સરસ ભગવાન મહારાજ છે, કેવા સંતો છે, કેવા ભક્તો છે, બધામાં મુક્ત ભાવ ભગવદ્ ભાવ એવી દ્રષ્ટિથી જોયા કરે, ક્યાંય એને માયિક ભાવ દેખાય નહીં, એટલે આગળ વધી જાય. બાકી તો ગૃહસ્થ હોય કે ત્યાગી હોય ગમે એ હોય, જ્યાં સુધી અલૌકિક ભાવ ન પ્રગટે ને ત્યાં સુધી એની મતિ શુદ્ધ થાય નહીં, અને એને દિન પ્રતિદિન જે વધવું પડે ને એ વધાય નહીં, એમને પીડા રહે પછી. એવું તો અનંત જન્મથી આપણે કરીએ છીએ, સ્પીડ થતી જ નથી, જેટલું ખૂટે છે એ પૂરું થતું નથી, જરા જરા દોરાવા દોરાવા માંડ માંડ જરી જરી આગળ વધ્યા હોય ત્યાં તો વળી પાછો કંઈક એવું થઈને પાછા પડી જાય, વર્ષોના વર્ષોની મહેનત ઘડીકમાં ખોઈ નાખી, આવું બધું થયા કરે. આમને માણસ દુઃખી થયા કરે છે. એટલે જો આપણે કલ્યાણની ઈચ્છતા હોય, મોક્ષની ઈચ્છા હોય, ભગવાનને જ પામી જવું હોય, તો સરળમાં સરળ માર્ગ આ છે, અલૌકિક મતિ દિવ્ય મતિ, બસ બધામાં દિવ્ય ભાવે જોયા કરીએ તો આનંદ આનંદ આપણને થઈ જાય. કેવા સંતો ભક્તો, જેમ જેમ સત્સંગના ગુણો શીખતા જાય તેમ તેમ કોમળ થતા જાય છે. ચિરાગ ભગત ચોપાઈ બોલ, બહુ સરસ ચોપાઈ બોલો. હું જુ કોમળતા આવે તાઈ, સંત હરિ જન કે દાસ રહાઈ, સતસંગ કરન કો ફલ હે એહા, હરિજન કે દાસ હોઈ રે ના એહા. બહુ સરસ, લે એ કોમળ થતા જાય, જેને નિર્મળ મતિ થઈ ગઈ છે, બધાના દાસ થઈ ગયા છે, સત્સંગનો અતિ ખપ છે, એ બધા કોમળ થતા જાય દિન પ્રતિદિન. અને જેને આવી નિર્મળ મતિ નથી, આવો સત્સંગનો ખપ નથી, આવો દાસપણું નથી, એ કોમળ ન થઈ શકે. એ તમારે આમ અજડબમ જ હોય તમારે, એને એને વાત કરવી હોય તો માણે બીવે, અને એને પ્રસંગ પાડવામાં બીવે. હવે એને બધાને ભય લાગે, આમ સહજ જે ભાવ, આમ કોમળ ભાવ જેને રહેવો જોઈએ ને, બધાને આનંદ આવે, એને જોઈને જ મજા આવે, એની વાત, એનું વર્તન, એના વિચારો, એની કોઈ પણ ક્રિયા એ સહજ સ્વભાવે આનંદિત જ બધાને કરે, કોમળ થાય, બધાની પાસે નમતો રહીએ એવો રહે. ભુજના પુરાણી સ્વામી હતા, ઘનશ્યામ જીવન સ્વામી, એના ભાળીના પણ હૃદયમાં કેવો ભાવ થાય, કેટલા કોમળને, કેટલા દયાળુ, કેવા ભાવ, કેવા ભાવવાળા સંત. એવી રીતે આપણે વર્તીએ અને એ આપણે લક્ષ્ય રાખીએ તો થાય, પણ એ થાય કોનાથી, જેની મતિ નિર્મળ છે, જેને સત્સંગનો અતિ ખપ છે અને દાસપણું ગ્રહણ કર્યું છે, એનું કામ છે આ. બાકી એ ન હોય તો પછી તો એને એમ જ સમજે કે આ સૃષ્ટિનો કંટ્રોલ ભગવાને મને હોય પોસ, એમ વર્તા કરે તો જ પછી હવે કોમળમતિ ક્યાંથી થાય, એનામાં કોમળતા આવે જ નહીં કોઈ દી. અને પછી એને બધે જ અભાવ દેખાયા કરે, અવગુણ દેખાયા કરે, આ બરાબર નહીં, આ બરાબર નહીં, આ બરાબર નહીં, એવું થયા કરે, પોતાને જેટલો ખપ નથી ને એનું કારણ આ છે, એટલે બધે એને બધું ભૂલ જ દેખાયા કરે. અને દલપતરામની કવિતા આવતી ને ભણવામાં, ઊંટની વલી, તમારે બધાને આવી હશે ભણવામાં, ભેંસના તો સિંહ વાકાન, સિંહના છે નખ વાકાન, બધાનું વાકો જોયું એને, આખી કવિતામાં વાત આવી. છેલ્લી કડીમાં દલપતરામે કીધું કે અન્યનું તો એક વાકું આપના 18 છે, બધાને એક 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 છે, તમારું જોયું કોઈ દી 18 અંગે, ઊંટ કેટલા અંગે વાકું, જ્યાં તો ક્યાંય સીધું પાડો જ નહીં, માથે બેવું હોય ને તો ફાવે નહીં, એવું ભગવાને ગોઠવું છે ને, એવું છે એ. એમ આપણામાં દોષનો પાર ન હોય,
અપરંપાન અને બધે નકરો દોષ જોયા કરી, ક્યાંય કોઈને હરખા જોઈ જ નહીં, કોઈનો ભગવત ભાવ, દિવ્ય ભાવ, મહિમા, અલૌકિક ભાવ એવું દેખાય જ નહીં. સાધુ પણ હરિભગત પણ કાંઈ નહીં, માણસ જ આમ મનુષ્ય જ દેવે બધાને, એટલે કે પ્રાકૃત મતીએ જોયા કરે. મહારાજ તો શું કહે છે, ભગવાનના ભગતના વિશે મનુષ્ય ભાવ લાવવો નહીં, આપણે બધાને મનુષ્ય તરીકે જ જોયા કરીશ. આ મોટા મોટી બોલ છે. મહારાજ કહે ને બ્રહ્મની મૂર્તિ જ માનવી, મહારાજ તો એવું કહેશે. એ વાત છે, આપણે પોતાના ખપની ખામીએ આ થતો નથી. આપણી મતિમાં દિવ્ય મતિ ક્યાંથી આવે? આપણને જ ખપ નહીં એટલે પછી બધું થયા કરે. સત્સંગ કરવાનું ફળ શું છે? આપણે બધા સત્સંગ કરીએ છીએ વર્ષોથી, એનું ફળ શું? કેતુલ ભગત સંતો ભક્તોના દાસ થઈ શકાય. બહુ સરસ. સંતો ભક્તોના દાસ થાય એ જ એનું ફળ છે. વર્ષોથી સત્સંગ કરીએ, 5 વર્ષ સત્સંગ કર્યો, 10 વર્ષ કર્યો, 20 વર્ષ કર્યો, 25 વર્ષ, 50 વર્ષ એ કર્યો, એ પણ દાસપણું આવ્યું તો એનું ફળ મળ્યું. જ્યાં સુધી દાસપણું નથી આવતું ત્યાં સુધી સત્સંગનું ફળ નથી મળ્યું, એમ સમજવું. એટલે કે કાંઈક હું ભૂલમાં છું, હું સત્સંગ કરું છું તો પણ યથાર્થ જેમ સત્સંગ થવો ઘટે, જેમ કરવો ઘટે એમ નથી થતો, કાંઈક ભૂલમાં છું આમ છે. હવે દાસપણા વિશે ગઈકાલે બહુ સરસ બધું અલગ અલગ દ્રષ્ટાંતો સાથે અલગ અલગ એંગલથી વાતો કરી હતી. ઉત્તરોત્તર દાસપણાની ગરિમા જણાવવા આધારણ સ્વામીએ શું વાતો કરી હતી? સુરેશભાઈ ડભાણી સ્વામીએ એવી વાત કરી કે ગમે તેવો ધર્મ પાળતો હોય કે ગમે તેવું ધ્યાન કરતો હોય, ધારણા કરતો હોય, પણ જો એનું દાસપણું ના હોય તો એ નિરર્થક છે. બરાબર છે, એક વાત રેડી, તેના ગુણ બધા નાશ પામી જાય. ચાલો, હા, પછી ગમે તેવો ગુણવાન હોય, ગમે તેવો સિદ્ધ હોય, પણ એ દાસપણા વગર નિરર્થક છે. પછી મુક્તની સ્થિતિની વાત કરી કે એ અક્ષર મુક્ત પણ હોય, પણ જો એનામાં દાસપણું ના હોય તો એ નિરર્થક છે. આટલી ખબર છે. બરાબર. હવે વિશેષ કોઈ કે મંગલ સ્વામી ના સ્વામીએ કીધું કે સાધુતાના 30 લક્ષણો હોય એના પોતાના, પણ જો દાસપણું ન હોય તો એ એકડા વિના મીંડા જેવા તે નાશ થઈ જાય છે. બરાબર. હવે વિશેષ સીધી આગળ પ્રસન્નવર્ધન સ્વામી. આધારણ સ્વામી કે અખંડ ચિત્ત પરોવી રહેતો હોય ભગવાનના સ્વરૂપમાં, અખંડ ઉતિ રાખતો હોય, અંતર્યામીપણું આવી ગયું હોય, નિષ્કામાદી ગુણો હોય, છતાંય જો એનામાં દાસપણું ન હોય તો એ બધું નિરર્થક છે. બરાબર છે, સરસ. હવે ઘણી બધી વાતો થઈ હતી એટલે પેલા આપણે હિરલ. પ્રગટ ભગવાનની સેવા મળી હોય અને પ્રગટ ભગવાનનો રોજ પ્રસાદ મળતો હોય તો પણ હરિજનનો દાસ ના થાય તો તે નિરર્થક. બરાબર છે, બહુ સરસ વાતો આવે છે બધી. હાલો, હવે વિશેષ કોઈને? ઘણું બાકી રહેશે, ચાલો ધંધા રાખ્યો. કાર્તિક ભગતને આપો. જો હરિભક્તોનો દાસ થઈને ના રહેતો હોય તો બધા જ ગુણો પાપરૂપ, નાશવંત અને જીવ વિનાના મળદા જેવા છે. પછી સત્સંગ એક સમુદ્ર સમાન છે, એમાં શુભ ગુણોરૂપી રત્નો રહેલા છે, પણ તેમ છતાંય જો દાસપણું ના હોય તો તે બધા શુભ ગુણો ટકતા નથી. બરાબર. હવે 5 પ્રકારની વાતો મેઇન મૂળ થઈ હતી. એક આપણામાં જે જવાબમાં છે એ વાંચું એટલે અધૂરું વાત, બધી વાતો બરાબર જ છે પણ બધું ભેગું થઈને જો વાંચીએ તો વધારે મજા આવશે. પહેલું, ધ્યાન ધારણા થતી હોય, ચિત્ત મૂર્તિમાં રહેતું હોય, પણ જો દાસપણું ન હોય તો બધા જ ગુણો નાશ પામે છે. શું થાય છે અને સામે એનું પરિણામ શું આવે છે, એ બે વસ્તુ છે. એમાં ધ્યાન ધારણા થાય છે, મૂર્તિમાં ચિત્ર છે, તો પણ જો દાસપણું નથી તો બધા ગુણ નાશ થઈ જાય છે. આ ફળ મળ્યું એને. બીજું, પ્રગટ પ્રભુની સેવા મળતી હોય, પ્રસાદનો લાભ મળતો હોય, આ બધા સર્વે સાધનનું ફળ છે. આ સાધન બધા કરે પણ પ્રગટ પ્રભુની સેવા મળે, પ્રસાદનો લાભ મળે, પણ જો દાસપણું ન આવે તો એ ગુણ શોભે નહીં, આ એનું ફળ મળે. ત્રીજું, કોઈકને અંતર્યામી પણ આવી જાય, બધાનું જાણી શકે, સહેજે સહેજે બધી ખબર પડે, આખું બ્રહ્માંડને માથું ઝુકાવે, પણ જોહરી ભગતનું દાસપણું ન આવે તો એ બધા ગુણો પાપરૂપ છે. ગુણ અંતર્યમે પણ પાપરૂપ કીધું, કારણ કે એનામાં એ ગુણ શોભે નહીં, પાપરૂપ થઈ ગયા, દાસપણું નથી. એટલે જો દાસપણું હોય તો એ બધા શિરમોળ ગુણ છે, બધા જબરજસ્ત ગુણો છે, પણ દાસપણું નથી એટલે એ નહીં શોભે, નથી ગયું, પાપરૂપ થઈ જાય.
સંતોના 32 ગુણો વગેરે મોટા મોટા સાધુતાના ગુણો આવે, પણ જો દાસપણું ન આવે તો તે જીવ વિનાના શરીર જેવા થઈ જાય, એટલે કે મરદા જેવા છે. સાધુતાના બધા જ ગુણો છે, પણ દાસપણું નથી. એક દાસપણું ખૂટે છે, બાકી બધા ગુણો છે. તો એ જીવ નીકળી ગયેલું શરીર પડ્યું તો કેવું શોભે? એવો થઈ જાય મરદા જેવો. ગમે એટલા મરદાને ઘરેણા પહેરાવ્યા છે તો એ હું એ શોભારૂપ છે? ઘરેણા બધા જ છે, બધા જ ઘરેણા અપ ટુ ડેટ, અને શણગાર કર્યો છે, મેકઅપ કર્યો છે, વ્યવસ્થિત છે, પણ માત્ર જીવ નથી. એટલું દાસપણનું મહત્વ જીવની જગ્યાએ છે. બધા જ ગુણો હોવા છતાં પણ દાસપણું નથી, એટલે કે જીવ નથી, મરદું પીડ્યું છે. એટલે હવે બીજા બધા જે શણગારો દેખાય છે એની શોભા કેવી કરે? એને મનમાં એમ મનાય કે આ શોભા છે, એટલા ગુણો છે, પણ દાસપણું મૂળ્યું નથી, આત્મા જ નથી, એટલે એ શોભશે નહીં. અરે કદાચ મુક્ત થયા હોય તો પણ જો દાસપણું નથી આવ્યું ને તો એટલી ન્યૂનતા છે. એ પાંચમી વાત, મુક્ત થઈ ગયા છે પણ દાસપણું નથી તો એટલી ન્યૂનતા છે. એમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જઈએ તો ઠેઠ મુક્ત સુધી લીધું, કે મુક્તપણું આવી ગયું હોય તોય પણ દાસપણું જો નથી તો એટલી ન્યૂનતા છે. આપણે જાણીએ છીએ કે અજય વિજયના જે પ્રસંગ મુક્ત હતા, પણ જો શું દશા થઈ, સંકાદિક જેવા સંતનું અપમાન કરી નાખ્યું, થયું ને દાસપણું તો થાતે નથી એમ છે. એટલે ગઈકાલે દાસપણા ઉપર જે વાત કરી હતી એ દરેક વ્યક્તિ પોતાની ઉપર ફોકસ રાખીએ આપણે, કે આ મારા માટે જ વાત થઈ છે, બેટરી આમ નહીં રાખવાની તો બીજે પ્રકાશ જાય ને આપણે અંધારામાં રહીશું. એ હંમેશા આમ જ ચાલુ રાખવી પડે, પોતાને જ પોતાને જોવો પડે કે મારામાં દાસપણું કેટલું આવ્યું. જો દાસપણું નથી તો હું કરી કરીને શું કરશું? એટલે સહેજે સહેજે દાસ જેટલા છે ને એ તમારે ડંકો વગાડીને ધામમાં જવાના, ભગવાન પાસે અત્યારથી જ મુક્ત છે, એ સદેહે મુક્ત છે એ સમજી જવાનું પાક્કું. કયું જ્ઞાન જ્ઞાનરૂપમાં અજ્ઞાન કહેવાય છે? આપો એમને. જે પોતાને વિશે શ્રેષ્ઠતા માનાઈ જાય છે તે જ જ્ઞાન અજ્ઞાનરૂપ છે. બહુ સરસ, બહુ સરસ. જો ગઈકાલની વાત યાદ રાખી અને આગળની વાતો યાદ રાખી બહુ જુદી વાત છે. આગલી સ્વભાવમાં જે યાદ રહે ઘણું કહેવાય, સારું કહેવાય. જે જ્ઞાનથી પોતાને શ્રેષ્ઠત્વ, પોતાને હું કાંઈક છું, હું સારો છું, હું મહાન છું, હું સૌથી શ્રેષ્ઠ છું એવું મનાઈ જાય તો એ જ્ઞાનમાં પણ અજ્ઞાન છે, એ અજ્ઞાન છે. જેને જ્ઞાન જેમ જેમ થતું જાય ને એમ એ તો પોતાને ન્યૂન જ માનતો, મને કાંઈ ખબર પડતી નથી એવું જ રહે, એને મનમાં એમ જ ત્યાં કરે, મને હું ખબર પડે આ બધા કેવા મહાન છે એમ જ થાય. શ્રેષ્ઠ તો પોતાપણું રહે જ નહીં એને કોઈ દી. એ જ્ઞાનનું ફળ છે. સાગર કથા સાંભળવામાં કઈ બે સજાગતા રાખવાની વાત કરી હતી? કથા સાંભળવામાં કાંઈક સજાગ રહેવું. આ વિનોદભાઈને આપો. કથા સાંભળતા જે કાંઈ કથામાં આવે એ કથા પોતાના પર જ લેવી, બરાબર છે, મારા કલ્યાણ માટે જ છે, જે એટલું પોતે સ્વીકારું પોતાના માટે, બરાબર. એ એક વાત. બીજી તિલક ભગત કયો લ્યો? બીજી વાત એ કે પોતાને કઈ વાત કામની છે એટલી જ એ વાત નહીં એટલી જ ગ્રહણ કરવી. હા, વાત તો અનેક પ્રકારની થતી હોય. આ તો સાગર કથા તો એક સાગર છે મોટો, પણ એમાંથી મારા માટે કઈ વાત છે, મને ઉપયોગની કઈ વાત છે, બધી પ્રકારની વાત છે. એટલી કામની પોતાની વાત એ ગ્રહણ કરે ને એટલી યાદ રાખે ને એનાથી જીવન સુધારે, એક એ ધ્યાન રાખવાનું. બીજું એ વાત થતી હોય તો આ વાત તો ફલાણા માટે થઈ, આના માટે થઈ, તેના માટે થઈ એમ બીજા ઉપર નેખા કરે, આ વાત આની થઈ, જો આની વાત થઈ. ગુરુજી એના વિશે ઘણી બધી વાત કરી હતી, એને જઈને કે વાત તમારી વાત આવી હતી, આપણી વાત નથી, પણ આવું જોયા વગર હો કર્યા કરે તો આ સાગર કથા એને કામની નહીં. પણ આ બે વસ્તુની સજાગતા રાખવાની, એક તો કોકની પણ નહીં નાખવાનું, બીજું જે કાંઈ વાત થઈ છે એમાંથી મારે કઈ કામની વાત છે એ વાત પકડી એને નોટ કરીએ, એને વાંચીએ, વિચારીએ અને યાદ રાખીને જીવનમાં ઉતારીએ તો સુધારો થાય. હવે મોટા પુરુષનો અભાવ ક્યારે ન આવે? છેલ્લે આપો યુવાનને. હેતુની આમે દ્રષ્ટિ હોય ને તો બરાબર છે. એનો હેતુ શું છે? કાંઈ પણ મોટા પુરુષ કરી રહ્યા છે એનો આશય શું છે, એનો હેતુ શું છે? હેતુ સામે નજર હોય, એના આશય સામે નજર હોય ને તો અભાવ ન આવે. તો ગમે એ થતું હોય તો એમ થાય કે ભાઈ એમને તો અમારું હિત કરવું છે, બસ મારા હિત માટે થઈ રહ્યું છે, બાકી મોટા પુરુષને ક્યાં રાગ દ્વેષ છે, એને ક્યાં કાંઈ આપણને ઓલું કરવું છે, માત્ર આપણા સુખ ખાતર આપણને આગળ લઈ જવા
એ કરી રહ્યા છે એમ વિચાર કરે તો અભાવ ન આવે, તો ગમે એ વાત હોય. ધર્મની શું મહત્તા કહીતી પાછળ આપો. સંકટ સમયે જે સુખ આવે છે તે અને સંકટ સમયે જે દુઃખ આવે છે તે ધર્મનું ફળ છે. ધર્મની મહત્તા આવી હતી કે એક કે ધર્મ તજીન કરેલા સાધનો ફળીભૂત થતા નથી. ગમે એ સાધન કર્યા પણ જો ધર્મ મૂકીને કરવામાં આવ્યા તો એ સાધનનું કોઈ ફળ નહીં, એટલું ધર્મનું મહત્વ છે. ધર્મ સહિત જ ભક્તિ કરવાની હોય. ધર્મ તો બધાનું રક્ષણ કરે છે. શ્રીહરિ કોઈ ધર્મને સત્ય માને તો રાજી થાય છે. ધર્મ છે એ સત્ય છે એવું સમજે એની પર રાજી થાય છે, અને જે ધર્મને રાખે છે તેની ધર્મ રક્ષા કરે છે. રક્ષાયેલો ધર્મ આપણું રક્ષણ કરે છે. ધર્મો રક્ષતિ રક્ષિત એવું કંઈક આવે છે, એટલે રક્ષાયેલો ધર્મ છે એ જ આપણું રક્ષણ કરે છે, એમાં ધર્મની મહત્તા છે. શારીરિક માનસિક અને આત્મિક ઉન્નતિ માટે શેની પરમ આવશ્યકતા છે? ત્રણ સ્ટેપ આવ્યા હતા, ત્રણ વસ્તુ. શારીરિક ઉન્નતિ કરવી છે, માનસિક ઉન્નતિ કરવી છે કે આત્મિક ઉન્નતિ, આ ત્રણેય માટે શેની શેની આવશ્યકતા રહેશે? હા, એ પરસોત્તમ છે કે ને આપો. માનસિક ઉન્નતિ માટે સેવા, આત્મિક ઉન્નતિ માટે ત્યાગ, અને શારીરિક ઉન્નતિ માટે સદાચાર. બરાબર, સરસ, બહુ સરસ, લે સારું યાદ રાખે છે. શારીરિક ઉન્નતિ માટે સદાચાર, માનસિક માટે સેવા અને આત્મિક ઉન્નતિ માટે ત્યાગ, એની પરમ આવશ્યકતા છે. પંચવર્તમાનની દ્રઢતાની ખબર ક્યારે પડે? વિજય ભગતને આપો. જ્યારે એનો યોગ થાય ત્યારે તેની ખબર પડે કે એમાં બરાબર છે. એવો જ્યારે યોગ થઈ જાય, દેશકાળ એવો આવી જાય ત્યારે ખબર પડે. આમ તો આપણે કાંઈ અત્યારે ક્યાં બેઠા, કાંઈ વાંધો છે, કાંઈ નડે છે, રેડી ચાલે છે ને બધું, પણ એ યોગ થયો ને એ વખતે આપણે એમાં ન લેવાય તો પંચવર્તમાન દ્રઢ છે એ કહેવાય. ગમે એવા યોગમાં, ગમે એવા દેશકાળમાં પણ લેવાય ન જવાય એવું છે. ગમે એવા ભયમાં કે લોકલાજમાં કે કોઈ પણ કારણે એ લેવાય જ નહીં. ઓલું તો ઘણા પછી શું કરીએ, અમારા બધા મિત્રો સાથે હતા પછી હવે આવું કરવું પડ્યું, અમારા સગાવાલા બધા ભેગા થતા ને બધા હતા ને આપણે એવું ન કરીએ તો પછી આવું જરા ખરાબ લાગે ને. આમ કાંઈ ને કાંઈ કારણથી, અથવા તો કાંઈક એવો એકાંતમાં કાંઈક એવો યોગ થયો તો લેવાઈ ગયો. એમ જ્યારે યોગ થાય એ વખતે ન લેવાય એ જ સાચું, બાકી તો બધું રેડી હાલે જ છે, એમાં ક્યાં વાંધો છે. શ્રીહરિએ અષ્ટાંગ યોગ કરતાં પણ ભગવદાશ્રયની શું મહત્તા કહી હતી? અષ્ટાંગ યોગ છે જે ખરી અંતકાળે કામમાં આવતો નહીં, જ્યારે ભગવદ આશ્રય છે જ્યારે ત્યારે એ અંતકાળે કામમાં આવે છે. બરાબર છે, બરાબર છે. અષ્ટાંગ યોગથી સુખ દુઃખ રૂપી નાની નદી તરી શકાય છે, પણ મૃત્યુ સમય છે. મૃત્યુ સમય હે સિંધુ મહા, વાન વિન તરે ન જાય, સત્સંગ રૂપ વાન છે મૃત્યુ તરે સોતાય. લ્યો, મૃત્યુ સમય છે ને, અંતકાળ છે ને, એ તો દરિયા જેવો છે, ત્યાં કાંઈ અષ્ટાંગ યોગ આત્મનિષ્ઠા કાંઈ કામમાં લાગતું નથી. ત્યાં તો ભગવાનનો આશ્રય જ કામ લાગે છે, ભગવાનની ઉપાસના જ કામ લાગે છે. ભગવાન જ તારી શકે છે ક્યારે, અંતકાળે, એ વખતે એને ખબર પડે. બાકી અત્યારે તો ઠીક છે, કાંઈક બીજા ગુણો હોય એનાથી સહેજે સહેજે બચી શકાય છે, પણ અંતકાળે ભગવાનનો આશ્રય હશે ને તો જ મેળ પડશે. જો ભગવાનનો આશ્રય નહીં હોય તો રાઈડ પડી જાય, તકલીફ થઈ જાય અંતકાળે. એટલે ભગવાનના આધારે, ભગવાનની ઉપાસના કરતાં ભગવાનના આશ્રયથી જીવવું, એકમાત્ર મહારાજનો આશ્રય રાખવો અને પૂર્ણ વિશ્વાસ રાખવો ભગવાન ઉપર, જરાય વિશ્વાસ ડગવા દેવો નહીં. એવો સંપૂર્ણપણે ભગવાનને આધીન વર્તીએ આપણે, મારો મહારાજ, મારો મહારાજ એમ થયા કરે, બસ ભગવાન મારા છે, હું ભગવાનનો છું એમ મનમાં વર્તા કરે, એમ કરી અને ભગવાનનું ધ્યાન ભજન કર્યા કરીએ, સેવા કર્યા કરીએ તો થાય. કોઈનું બુરું ન કરવા વિશે 5 સૂત્રો આપ્યા હતા, આ એને આપો. લ્યો, કોઈને ખરાબ ન સમજવા, કોઈનું ખરાબ ન ઈચ્છવું, અને કોઈનું ખરાબ ન બોલવું, કોઈને ખરાબ ન સાંભળવું, અને કોઈનું ખરાબ ન કરવું. વાહ ભાઈ વાહ, સરસ, પરફેક્ટ, 5-5 બધા રેડી બોલે, સારું યાદ રાખે છે ને, સરસ. લ્યો, આ વાત યાદ તો રાખીએ આપણે, સાંભળી પણ કરી, પણ જો જીવનમાં ઉતરી જાય ને તો કામ થઈ જાય. કોઈને ખરાબ ન સમજવા, આપણે વિચારો જી, આપણા મનમાં કોઈને આપણે ખરાબ સમજીશ? કોઈને કહેવાની જરૂર નથી, આપણા મનમાં આપણે વિચારવાનું.
એટલે જો એ વાતનો જવાબ એમ થાય કે હા હજી તો સમજાય છે તો પહેલી વાત હજી અમલમાં નથી આવી. પછી બીજું કોઈનું ખરાબ ઈચ્છીએ છીએ, જો આપણા મનમાં એમ થતું હોય કે આ ભાઈ હજી ક્યારેક થઈ જાય છે, આવું કોકનું ખરાબ બુરું ઈચ્છાઈ જાય છે, તો હજી બીજી વાત અમલમાં નથી આવી. ક્યારેક ખરાબ કોઈનું બોલાય છે? આપણે આપણી અંદર ફોકસ કરવાનો છે. તો શું થાય છે, કેમ થાય છે, બોલાય છે ખરું ખરાબ, તો વિચારવાનું. પછી કોઈ ખરાબ કાંઈ બોલતા હોય કોઈનું તો સાંભળવામાં રસ પડે છે, સાંભળાય છે. આ પ્રેક્ટિકલ બધું. અને કોઈનું ખરાબ કરીએ છીએ ક્યારેય? આ પાંચે પાંચવાના આપણે આપણે અંદર વિચારવાના કે મારે કેવું વર્તે છે. જો આપણાથી આ થાય છે તો એનો મતલબ એ થયો કે આપણે કથા સાંભળીએ છીએ, નોટમાં લખીએ છીએ, બોલીએ છીએ, કોકને કહીએ છીએ કે આવું કોકનું ખરાબ બોલો છો, એમ આપણે કોકને કહીએ. પણ આપણે કોક દી બોલી ખરા કે આવી ખરાબ વાત તો કોઈના વિશે કરો છો એમ કહે ખરા? કોકનું ખરાબ ઈચ્છતા હોય તો આવું જ કોઈ ઈચ્છાતું હોય, આવી વાત કરાતી છે કોકને કહી દઈએ કે આવું કોકનું બુરું થોડું ઈચ્છાય? પણ આપણાથી થઈ જાય એ વાત છે. એટલે જો આપણે આ પ્રેક્ટિકલ આપણી લાઈફમાં આપણે આને ઉતારીએ તો જબરજસ્ત ફાયદો થાય, તો દિવ્ય ભાવ થાય, તો મહિમા થાય, અલૌકિક ભાવ થાય, શુદ્ધ મતિ થાય, દાસપણું આવે અને મુક્તપણું આવે સહેજે સહેજે એકદમ ઇઝીલી. સૌથી શ્રેષ્ઠ સેવા કઈ? હા, આપો ભગત. કોઈને ખરાબ ન માનવા, એ સૌથી બહુ સરસ. બધાને સારા માનવા એ સૌથી શ્રેષ્ઠ સેવા છે. ટૂંક ઇન ટચ વાત છે પણ મોટામાં મોટી સેવા છે. જે બધાને સારા માની શકે છે ને એ સત્સંગની જબરજસ્ત સેવા કરી રહ્યા છે, કારણ કે બધાને હારા સમજે છે. આપણે બીજી તનતોડ સેવા કરતા હોય ને, ઘણું કામ કરતા હોય ને, ઘણું કરતા હોય પણ આપણે કોઈને હારા ન માની શકીએ. આનો આમ, આનું આમ, આનું આમ, બધામાં દોષ દેખા કરીએ તો શું સેવા કરીએ, એનું ફળ શું? એટલે સૌથી શ્રેષ્ઠ સેવા તો સૌને હારા માનવા એ છે. હરિભક્તો માટેનો પ્રશ્ન છે ભાઈ, ઘર સંસારને વ્યવસ્થિત ચલાવવા માટે પતિ પત્નીએ શું શીખવું જોઈએ? હા, જયેશભાઈ ના બોલ્યો. આંધળાને બેરા થવું પડે. હા, આંધળાને બેરા થઈ જવાનું. અહીં બાજુમાં સ્કૂલ છે ને, દાખલ થઈ જવાનું બેરા મૂંગાની સ્કૂલમાં ને આંધળામાં, બ્રેલ લિપિ શીખી જવાની. જોકે આ તો બધાને લાગુ પડે, પણ આવી રીતે જો કરે તો માણસ સુખી રહે એમ, વ્યવસ્થિત સંસાર ચાલે. નહીં તો પછી છે ને અથડાતા કૂટાતા ને બધું ખખડ પકડ થયા કરે ને, બધું થયા કરે ને ડખો ને, એ ઘરે જાય શાંતિ જ નહીં. એ કાંઈક ના કંઈક પ્રસંગ થયા જ કરે એમનો. આપણને લાગે કે આ વાસણમાં એટલા બધા ગોબા કેમ પડી ગયા છે, પણ એ પડે જ ને ઉલાળા એવો એકબીજા આમાં આમાં, તે એમ છે બધું. કેવી રીતે કરેલા સાધનો અહમ ઓગાળનારા થાય છે? રામ સ્વામી ના બોલ્યો. દાસ ભાવે કરેલા સાધનો છે તે અહમ ઓગાળે. બરાબર છે, એવી વાત બરાબર. હવે મયંક ભગત ના આપો. જે સાધનો સહેજે થતા હોય બરાબર, જે સાધનો સહજ સ્વભાવે કોઈ ભાર વગર થતા હોય, જીવન બની ગયા હોય, જીવનનો એક ભાગ બની ગયો હોય, જીવનમાં વણાઈ ગયા હોય, સહજ સ્વભાવે ત્યાં કરતા હોય, એ અહમ ઓગાળનારા થાય. બાકી તો અહમ વધારનારા થાય. હું આ કરું છું એમ જો ભાર હોય સાધનનો તો એ અહમ વધારે. અહમ ઓગાળવા માટે સહજ સ્વભાવે કોક એમ કે તમે તો ઘણું સારું, અરે હું કર્યું હવે, હવે મારા હું કામ હવે, એમ સહજ સ્વભાવે રહ્યા કરે, અંદરથી જ એવું વેરતા કરે, હવે મારામાં હું, હવે આમાં હવે હું કોક કે આમ તમે ઘણું સારું કર્યું, હવે હું પણ, હવે બધા મારાથી કેટલા બધા મહાન છે, કેવું સારું કરે, હું તો ક્યાં આવે ઠીક, એમ સહજ સ્વભાવે પોતાને સાધન કર્યા કરે, પણ સહેજે સહેજે કાંઈ નહીં. તો અહમ ઓગાળનારા થાય, નહીં તો અહમ વધારી દે. કઈ સમાધિ સમાધિ કરતાં પણ કોટી ગણી શ્રેષ્ઠ છે? ઘનશ્યામ ભગત ના આપો. સમજણ રૂપી સમાધિ. બરાબર છે, સમજણ રૂપી સમાધિ એ બીજી બધી સમાધિ કરતાં શ્રેષ્ઠ. બીજી સમાધિ આપણે અષ્ટાંગ યોગ કરીને સિદ્ધ કરી, એના કરતાં પણ સમજણ રૂપી સમાધિ થઈ જાય તો કામ થઈ જાય. હરિશરણ વિન દેખે ન સુખા, ઇહા કે સુખ દેખે સબ લુખા, સમાધિ છે કોટી સમાધિ, એવું સમજ કી સમાધિ સમ નહીં કહેવું. એ સમજણ શું? તો હરિશરણ વિના ક્યાંય સુખ દેખાય નહીં એને, એ સમજણ. અહીંના બધા સુખ એને લુખા લાગે, ભગવાન સિવાય બીજે ક્યાંય સુખ મનાય નહીં. આવી જે સમજણ છે, એ સમજણ રૂપી જે સમાધિ છે એ શ્રેષ્ઠ છે. ભગવાન સિવાય એને ક્યાંય સુખ મતી થાય જ નહીં ને આવું હોય ત્યારે. સત્સંગ કરવાનું ફળ શું છે?
ભરત ભગતને આપો. સત્સંગ કરવાનું ફળ સંતો ભક્તોમાં દિન પ્રતિદિન હેત વધે છે. બરાબર છે. આપણે નિર્મળ મતિ થાય, નિર્વાસનિક પણ આવે, એ સત્સંગ કરવાનું ફળ છે. મતિ નિર્મળ થઈ જવી પડે, નિર્વાસનિક પણ થતું જવું જોઈએ, તો સત્સંગ કર્યો તો એનું ફળ મળ્યું ગણાય. જગતના જીવોને અને ભગવાનના ભક્તોને દુઃખ આવે છે તેમાં શું મોટો ફરક છે? મિલનભાઈને આપો. જગતના જીવોને તો કર્મના લીધે એમને દુઃખ આવે છે, જ્યારે ભક્તોને તો ભગવાન જ દુઃખ આપતા હોય છે. હા, જગતના જીવોને જે કંઈ દુઃખ આવે છે ને, એ કાળ કર્મને વશ થઈને આવે છે, એ એના કર્મને દુઃખ ભોગવે છે. જ્યારે ભગવાનના ભક્તો ઉપર કાળ કર્મનું જોર નથી બિલકુલ, એને તો ભગવાન પોતે જ એની ઉન્નતિ માટે કે કસોટી કરવા માટે દુઃખ આપે. પછી આવી રીતે ભગવાનના ભગતને દુઃખ ભગવાને આપ્યું તો એ દુઃખ ભોગવી અને એમાં એ જો એ અડકપણે ઊભો રહીએ અને જરાય નિષ્ઠામાં ફેર ન થવા દે, પોતાની સમજણમાં ફેર ન થવા દે અને બરાબર પાર પડી જાય, તો પછી આ છેલ્લા પ્રારબ્ધ ભોગવી ભગવાન એને શાશ્વત મહાસુખ આપી દે છે. પણ ભગવાનની આ કસોટી કે ભગવાને આ ઉન્નતિ માટે આપેલું દુઃખ એને સમજી લેવું પડે કે ભગવાને મને આપ્યું છે, પણ એ કાં તો મારી એવી કંઈક ભૂલ હોય તો એ સુધારવા માટે આપ્યું છે, અથવા તો મારી કસોટી કરી રહ્યા છે ભગવાન, પણ છેવટે હું આમાંથી આગળ વધીશ, મારી ઉન્નતિ થશે એમ સમજીને ભગવાનને જ સર્વહિત કરતા માની, ભગવાન મારું હિત જ કરી રહ્યા છે એમ સમજી અને સહન કરી લે, તો પછી ભગવાન એને શાશ્વત મહાસુખ આપી દે છે અને મુક્ત બનાવી દે છે. પણ જગતના જેવો જે દુઃખ ભોગવે છે એ તો બધા કાળકર્મને વશ થઈને, એના કર્મ અનુસારે પ્રારબ્ધ અનુસારે ભગવા કરે. ભગવાન તો એનો સીધા સીધા હિસાબ જોઈને હિસાબ પ્રમાણે જ એના બધે ચીઠીઓ ફાટા કરે એમ છે. ત્યારે ભગવાનના ભગતને એવું નથી, ભગવાન પોતે જ સુખ અને દુઃખ એને આપે છે, એ પણ પોતાની ઈચ્છા પ્રમાણે. ભગવાનની ઈચ્છા એ જ આપણો પ્રારબ્ધ છે, આપણે કોઈ પ્રારબ્ધ પ્રારબ્ધ નથી, હવે ભગવાનની ઈચ્છા એ જ પ્રારબ્ધ. અને એમાંય આપણા માટે તો એટલું બધું ભગવાને કન્સેશન મૂક્યું છે, મોટી સ્કીમ છે, સોળીનું કાંટે, બોલો ભાઈ સોળીનું કાંટે, ભગવાનના ભગતને મોટી સ્કીમ આલે છે. સોળી એટલે મારી નાખવાની પાસે ફાંસીની સજા જેવી, એવી પહેલાં સોળી દેતા એટલે ફાંસીની સજા, મરવાનું છે એને બદલે કાંટો વગાડે. એટલે કેટલો ફેર પડ્યો, કેટલું મોટું કન્સેશન આપ્યું. કોક કંપનીવાળા કન્સેશન આપતા હોય 5%, 15%, 25%, 50%, પણ આટલું બધું કન્સેશન તો કોઈ નહીં આપ્યું હોય. ભગવાનના ભગતને એટલો મોટો લાભ છે, તોય આપણે ભગવાન મને કેમ આમ કરે છે, ભગવાન કેમ કંઈ જોતા નથી આમ, એટલો બધો દુઃખી થયો. પણ એ દુઃખ હજી તો ઓછું છે, કાંટા જેટલું જ છે. ભગવાનના ભગત છે ને એટલે એટલે પતે છે. જો ભગત ન હોત ને જગતના જીવના દુઃખ જોઈ ખબર પડે કેવો બધે દુઃખ દુનિયામાં થઈ ગયું છે. દુનિયા આખી જ દુઃખી છે, તમે નજર નાખો તમને ખબર જ હોય ને, આખી દુનિયા દુઃખી છે. આપણે જે કંઈ દુઃખ લાગે છે ને એ તો કાંઈ નથી, એ આપણને પાછું એનો આશય ભગવાનનો આપણને સુખી કરવાનો છે. જો ભગવાન આપણને જગતના જીવની જેમ ફળ આપવા માંડે તો માનો કે સુખ આપવાનું હોય તો સમૃદ્ધિ આપી દે ને ધન આપી દે ને ખૂબ આપી દે ને તોય આપણે સહન ન થાય, તોય શકી જાય પાછા. એટલે એ બહુ ન આપે. પછી ઘરમાં બૈરા છોકરાને સમાજ એમાંય બહુ કાંઈ હેત ન થાય ને એવું બધું ગોઠવી દે ભગવાન, એટલે તમે શાંતિથી ભગવાનને પામી જાઓ, એવું ભગવાનનું કામ છે. આપણને લાગે આ કેમ કાંઈ માનતા નથી, એ માને ને એમાં સારું છે, એ એમાંથી સહેજ વૃત્તિ નીકળી જાય અને છૂટા પડી અને ભગવાનને પામી જાય. એટલે ભગવાનના ભગત માટે તો ફાયદા ફાયદા ને ફાયદા, ભગવાન કાંઈ પણ કરાવે છે એ બધું આપણા ફાયદા માટે છે એમ સમજી રાખવું પડે. જો સમજણમાં ફેર હોય તો ધોખો થાય, એમ તો હું એટલી એટલી ભક્તિ કરું, એટલું એટલું કરું તોય કેમ આમ, એમ તોય મને આમ કેમ, એમ ધોખો થયા કરે દુઃખનો પોતાને, કે આમ કેમ કાંઈ. પછી કોક બીજા એ ઘરમાંય કહે, તમે રોજ આખો દી માળા ફેરફેર કરો, મંદિર કેરા કરો, આખો દી મંદિર સેવા કરો, આપણે કેમ ભગવાન આપણે આમ જોતા નથી, ભગવાને આમું જ જોયું છે એટલે જ એટલું સારું છે એ કયો, નહીં તો ખબર પડી જાય શું થાય. ભગવાન આમું ન જોયું હોય ને તો ક્યાંય ને ક્યાંય વયા જાય. આ તો ભગવાન બહુ દયાળુ છે ને, એના થયા છે ને, એના શરણાગત છે, એને આપણે ઈષ્ટદેવ માનીને ભજીએ છીએ, એટલે આ મારો છે એમ માની બહુ ધ્યાન રાખે છે. નહીં તો જગતના જે જીવ હોય ને એમ થઈ જાય બધું. આ બધા યુવાનો અહીં બેઠા સભામાં, કોઈ યુવાન આમ બેહે કોઈ દી સભામાં, બાયડું જ કે સવારમાં ઉઠીને આવે કોઈ સભામાં? આ યુવાનો ક્યાં હોય, જલસા ન કરતા હોય, પાર્ટીમાં કાં હોતા હોય, 9 વાગે 10 વાગે ન ઉઠે. પણ આ સત્સંગમાં ભગવાનના થયા છે એટલે ભગવાન એનું કેટલું જાળવે, જો કેવા હારા રેખાશ બધાને, એ વાત સાચી છે. ભગવાન બહુ ધ્યાન રાખે છે.
એવી રીતે દુઃખ જ્યારે આવે ને ત્યારે ભગવાનનું આવી રીતે હિતકારીપણું ધ્યાનમાં લીધું હોય તો વાંધો ન આવે. કોઈ આપણા ખોટા વખાણ કરવા માટે ત્યારે સાબદા શા માટે થઈ જવું જોઈએ? અહીંયા આપો, યોગેશભાઈને આપો. એ આપણું કશુંક છીનવી લેવા માંગે છે. હા, કોઈ કે વખાણ શરૂ કર્યા ને એટલે સમજી જવાનું કે કાંઈક આપણી પાસેથી છીનવી લેવા માંગે છે, કાંઈક મેળવવા માટે આપણને ફૂલાવે છે. એણે પંપ શરૂ કર્યો છે સમજી રાખવાનું કે આ દડો બનાવ્યો છે ને પછી દેડવશે, એને ઈચ્છા પડે એમ હવા ભરવાનું શરૂ કરી દીધીશ એમ સમજી રાખવાનું. મુમુક્ષુ માટે શું નરક કુંડ સમાન છે? હા, અહીંયા હિરલને. ઉપસવાની ઈચ્છા રહે છે. વાહ ભાઈ વાહ, સરસ. ઉપસવાની ઈચ્છા, વાહ, સારું. યાદ રાખ, યાદ રાખવા જેવી વાત છે. મુમુક્ષુ માટે નરક કુંડ. આપણે બધા મુમુક્ષુ છીએ, આપણે તો નરક કુંડ પહોંચાય આપણને? આપણે ધામ જોઈએ છીએ, મહારાજ જોઈએ છીએ, મૂર્તિ જોઈએ છીએ, એને બદલે નરકનો કુંડ કીધો. કોને? ઉપસવાની ઈચ્છાને. એટલે ઉપસવાની ઈચ્છા એ મુમુક્ષુ માટે નરક કુંડ છે. સારી વાત છે બહુ. આધારણ સામે બહુ સરસ વાત કરીશ. મુમુક્ષુએ ઉપસવાની ઈચ્છા રાખી છે. અને તમે જોજો, સહેજે સહેજે જીવમાં ઉપસવાની ઈચ્છા થયા જ કરે કે બધા મને ભાળે, બધા મને જાણે, હું સેવા કરું છું, હું આ કરું છું, તે કરું છું, કેમ કોઈને ખબર નથી. એ ઉપસવાની ઈચ્છા રહ્યા કરે. એકમાત્ર મહારાજને માટે, મહારાજને રાજ્ય કરવા માટે થતું હોય તો એ કામનું, બાકી એ જો ઉપસવા માટે થાય છે તો નરક કુંડ જેવું છે. હવે જેને અનાદિમુક્ત થવું હોય તેણે શું સાવધાની રાખવી જરૂરી છે? અનાદિમુક્ત જેને થવું હોય એણે ભગવાન સિવાય બીજું તાન કે બીજી ઈચ્છા રખાય જ નહીં. આ સાવધાની ખાસ રાખવી પડે. બીજું જો તાન છે, બીજી ઈચ્છા છે તો અનાદિમુક્ત તો નહીં જ થવાય. બીજા કોઈ ધામના મુક્ત થશું કે ઈશ્વર થશું, ગમે એ થશે, બીજું તાન છે એટલે, પણ અનાદિમુક્ત નહીં થવાય. જો બીજી કાંઈ ઈચ્છા છે તો ભગવાન પાસું પૂરી કરશે તેને, આ લોકની હોય કે ગમે એ, પણ એ આપણું જે બેલેન્સ છે ને, આપણો રાજ્યપાનું બેલેન્સ, એમાંથી એ આપણો સંકલ્પ પૂરો કરી દેહે ને રાજ્યપા વપરાઈ જાય. જે કંઈ આપણે ભેગું કર્યું છે ને એ ઈચ્છા પૂરી કરવા વપરાઈ જાય, એટલે બેલેન્સ પૂરું. એટલે વળી એકડે એકથી શરૂ આમ થાય. શ્રીજી મહારાજે વચનામૃતમાં નાનક મોટપ છે એના આધારે કહીશ. ઐશ્વર્ય પ્રકાશ અભિના બોલ્યો. એક પ્રગટ ભગવાનના નિશ્ચય કરીને એક ભગવાનની આજ્ઞામાં વર્તવે કરી. હા, બહુ સરસ. લ્યો, પ્રગટ ભગવાનનો નિશ્ચય અને એની આજ્ઞામાં વર્તવું, આ બે વાને કરીને મોટપ છે. આપણે મોટપ સમજી છે એમ નથી, આ પ્રથમ 31મા વચનામૃતમાં વાત આવે છે એ પ્રમાણે ગુરુજી વાત કરી હતી. ભગવાનમાં શુદ્ધ સાચો પ્રેમ ક્યારે થયો કહેવાય? ગિરીશ ભગત ના પણ ત્યારે ભગવાનને સુખી કરવાની ભાવના થાય, સુખ લેવાની નહીં. ભગવાન માટે જ ભગવાનને ભજીએ ત્યારે શુદ્ધ સાચો પ્રેમ પ્રગટ થયો કહેવાય. ભગવાનને માટે જ બસ ભગવાનનું ભજીએ છીએ, પણ બીજી કોઈ ઈચ્છા નથી. બસ મહારાજ તમે, તમે સુખી થાવ, તમારા માટે, તમારી વસ્તુ છું. ભગવાન સિવાય બીજી કોઈ ઈચ્છા ઊભી છે તો સાચો શુદ્ધ પ્રેમ નહીં કહેવાય. મહાન પુરુષોની મહાનતા શું છે? હા, આપો. મહાન પુરુષો આપણામાં દોષો હોવા છતાં પણ આપણને અપનાવે છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ. મોટા પુરુષની આ મહાનતા છે, આપણે દોષો છે એ જાણે છે તો પણ એ આપણને એના માને છે, અપનાવે છે આપણને, આપણી ભૂલો માફ કરે છે. એ તો મોટાની મોટાઈ છે. વિચારી જુઓ આપણને, કોકના દોષ જાણ્યા પછી એને પોતાના માનવા અને એને માટે બધું કરવું, એ કેવી રીતે થાય? એ મોટાની મોટાઈ છે. બધા દોષો જાણે છતાંય આપણને અપનાવે, એ મોટાની મોટાઈ છે. એ મોટા પુરુષ છે. સત્સંગ કરવાનું ફળ દીર્વાસ્તિક બતી થાય જ છે એ વાતની ખબર હોય તો શું ફાયદો થાય? ફાયદો શું થાય? પરેશ ભગત ના પણ પૂજ્ય ગુરુજીએ ત્રણ બાબત બતાવેલી. એક તો એ કે પોતામાં શ્રેષ્ઠતા ના મનાય, એટલે કે અહમ ના આવે. બરાબર. બીજું, અહમ ના આવે એટલે બીજાનો અભાવ અને અવગુણ ના આવે. બરાબર. અને ત્રીજું, આપણો અંતરાત્મા રોજ આપણને એમ કહે કે તું તારું કર. બહુ સરસ વાત કરી. લો, તમને ત્રણ પોઈન્ટ પરફેક્ટ છે. ત્રણ પોઈન્ટ કીધા હતા. એક તો એ કે પોતાને શ્રેષ્ઠ પણ ન મનાય, કે હું શ્રેષ્ઠ છું, પોતાને અહમ ન આવે. બીજું, બીજાના અભાવ અવગુણ લેવાનું મન ન થાય. ત્રીજું, એનો અંતરાત્મા રોજ એને એમ કે તું તારું કર, તારું કરીને તું બીજાનું શું જોજો કરસ, એમ એને થયા. કોને આ થાય? કે જેને નિર્વાસનિક મતી થાય એવું થાય, એ વાતની ખબર છે કે સત્સંગ કરવાથી નિર્વાસનિક મતી થાય છે. આ વાતની જેને પાક્કી ખબર છે એને આ ફાયદો થાય કે મારે નિર્વાસનિક થવાનું છે, મારે ભગવાન મેળવવાના છે, મારે ભગવાનને રાજી કરવાના છે. એમાં મારે ક્યાં આવે, હું મારામાં કાંઈ નહીં હું એમ પોતાને વિચારે, કોઈનો અભાવગુણ ન આવે તો તારું કરે એમ થાય.
અને કોઈ દી પોતાને શ્રેષ્ઠ પણ મનાય નહીં. સંતો કઈ સમજણનું અધિક બળ રાખતા હતા? હા, એને જાપો, બહુ સારું યાદ રાખે છે. લો, એ સંતો એમ સમજતા હતા કે હું દેહ નહીં, હું આત્મા છું, મારા પરમાત્મા બિરાજમાન. બહુ સરસ આ મુદ્દો છે, સારામાં સારી સમજણ હતી. હું દેહાતીત આત્મા છું, મારામાં પ્રગટ પ્રમાણ શ્રી હરિજી રહ્યા છે, હું એમના આધારે છું, ભગવાનના રક્ષણ તળે છું, એમના સુખે સુખ્યો છું. આવું આવી સમજણનું સંતો બોલ રાખે. ટૂંકમાં આત્મજ્ઞાન ને મહાત્મજ્ઞાન. દેહથી પોતાને પર માને છે, હું આત્મા છું, હું ક્યારેય દેહ નહીં, આ સમજણની અંદર જોરદાર જડતા રાખી છે. અને મારામાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત પ્રગટ પ્રમાણ રહ્યા છે, આમ રાખે છે. આમ સમજીને સંતો ભજન ભક્તિ કર્યા કરે છે. આ બે સમજણ પાક્કી હોય એને કોઈ વાતે વાંધો ન આવે. વચનામૃતમાં પણ મહારાજે આ બાબતે ઘણી ઘણી બધી વાતો કરી છે. એટલે સમજણ છે ને, એ આ જ સાચી સમજણ છે. હું તો આત્મા છું, દેહ નથી. એટલે દેહમાંથી ભાવ ટળી જાય એક વખત, એટલે દેહ સંબંધી પદાર્થોમાંથી, વિષયોમાંથી, બ્રહ્માંડમાંથી, આ કાંઈમાંથી કોઈ જગ્યાએ ભાવ ન રહે. હવે આ દેહ અને દુનિયાથી છૂટો પડી જાય માણસ, એટલે પછી એનામાં પ્રગટ પ્રમાણ પરમાત્મા રહ્યા છે, એને સ્વીકારે અને એના સુખે સુખ્યા રહે, એના આધારે શું એ મારું રક્ષણ કરે છે, એનું સુખી જ મારું સુખ, એમ અખંડ મહારાજના આધારે જેવું, આવી સમજણ સંતોને હોય છે. જો આ સમજણ આપણે કેળવીએ, શીખીએ, સંતોમાંથી ગ્રહણ કરીએ, આપણે સુખ્યા થઈ જઈએ. પણ એ સમજણની દ્રઢતા વિના જ આ બધી મુશ્કેલી છે. દેહરૂપ મનાય છે ને, આપણને પોતાને દેહ મનાય છે ને, એટલે જ આ સર્વે દુઃખો, સર્વે દોષો એમાં રહ્યા છે. બાકી શાંતિ લેવા દે નહીં. આ દેહાત્મ બુદ્ધિ, દેહને હું મનાઈ ગયું છે, ત્યાંથી ભૂલ થઈ ગઈ છે. પણ પોતાને આપણે જો દેહથી અલગ માની શકીએ અને એમાં પરમાત્મા પ્રગટ પ્રમાણ રહ્યા છે, તો એનું સુખ ખરેખર આવે. દેહરૂપ છે ને એટલે સુખે નથી આવતું. ધ્યાન કરાવે ધ્યાનનું સુખ ન આવે, માનસિક કરાવે માનસિકનું સુખ ન આવે. દેહરૂપ વર્તીએ છીએ એટલે ઘણીક વાર દેહરૂપ જો વર્તાય ને તોય બધું બગડી જાય. મહારાજ રત્નામૃતમાં કીધું કે આખો દી દેહથી જુદો પડીને પોતાના આત્મારૂપ માને, પણ જો એક ઘડીક સ્ત્રીનું ચિંતન કરે તો જે કાંઈ કર્યું કરે બધું ધૂળમાં મળી જાય, આમ કીધું. એટલે આત્મજ્ઞાન અને બીજું ભગવાનનું મહાત્મજ્ઞાન, પ્રગટ પ્રમાણ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ સાકાર મૂર્તિ, તે મારા આકારે આકાર મહારાજ બિરાજે છે. બસ હું એના આધારે જ છું, એ જ મારો આનંદ છે, એ જ મારો આધાર છે, એ જ મારો અનુભવ છે, એ જ મારો આકાર છે, એમ આપણે જો સમજી શકીએ એ મહારાજના સુખ જ આપણું સુખ છે. અખંડ હું ભગવાનથી રક્ષાયેલો છું, હું મહારાજમાં છું, એટલે મારે બીજો કોઈ ભય નથી. દેહમાં છે એ હોય તો દેહ તો પડી જાય, ભય છે એમાં, એમાં જોખમ ઊભું છે દેહને આધારે રહેવામાં. કારણ કે દેહનો આધાર લીધો તો દેહ ક્યાં શાશ્વત છે, એ તો એક દી પડવાનો જ. એટલે જ મરવાની બીક લાગે છે આપણને, મરવાની બીક લાગવાનું કારણ એ છે, એને આધારે છીએ અને એ આધાર ખસે એ ક્યાં ફાવે આપણને, એટલે બીક લાગે. પણ જો ભગવાનને આધારે હોઈએ, દેહનો બિલકુલ આધાર ન હોય, તો દેહ હોય કે ન હોય મરવાની બીક જ ન રહે ને, કાંઈ નહીં. હું તો મહારાજને આધારે છું ને, મારે ક્યાં વાંધો છે એમ. એને અખંડ ભગવાનના રક્ષણ તળે હું રક્ષાયેલો છું એવું એને ભાન રહે, એવો અનુભવ રહે. આવી સારી સમજ સંતો રાખે છે, આવી સમજણનું બળ સંતો રાખે છે, એમ બતાવ્યું સહજાનંદ સ્વામી મહારાજની.